સ્વાગત છે મિત્રો રીમ સેશન એજ્યુકેશન ચેનલમાં આજે છે છ જુલાઈ બે હજાર એકવીસ અને છ જુલાઈને અંદર જેટલા પણ મહત્ત્વના કરંટ અફેરના પ્રશ્ન બની રહ્યા છે તે જોઈશું અને તેની સાથે જોડાયેલી અગત્યની માહિતી પણ આ વિડીયોમાંથી કવર કરીશું અને આ અને પીડીએફ તમે અમારા ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈને મેળવી શકો છો અને તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે લાસ્ટમાં તમને એક બંધારણનો ક્વેશ્ચન્સ પણ પૂછવામાં આવ્યો છે તો તેનો આન્સર તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જે પણ લોકોએ કાલનો ટેસ્ટ આપ્યો હતો તેમનો ઘણો ઘણો આભાર આજના કરંટ અફેરના પ્રશ્ન જોતા પહેલાં મિત્રો આજના ઇતિહાસ વિશે જે માહિતી મેળવી લે ઇતિહાસમાં મહત્વપૂર્ણ ઘટનાઓ જે બની છે તે આપણી એક્ઝામ માટે મહત્વની રહેશે તેના વિશે માહિતી મેળવી લે તો આજના ઇતિહાસનો પ્રથમ સેન્ટેન્સ છે ચૌદસો ત્યાંસીમાં રિચર્ડ ત્રીજા ઇંગ્લેન્ડના રાજા બન્યા હતા અઢારસો પંચ્યાસીની વાત કરો તો લુઈસ પાસવરે રેબીઝની રસીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું ઓગણીસો એકની વાત કરતો જંગ સંઘના ફાઉન્ડર શ્યામ મુખર્જીનો જન્મ થયો હતો ઓગણીસો બાસઠની વાત તો ભારત અને ચીનના ઓગણીસો બાસઠના ભારત અને ચીનના યુદ્ધના કારણે બંધ નાથુલા પાસને ફરીથી બે હજાર છમાં ખોલવામાં આવ્યો બે હજાર બેમાં ધીરુભાઈ અંબાણીનું મૃત્યુ થયું હતું સત્તરસો પંચ્યાસીની વાત કરો તો સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાએ ચલણના રૂપમાં ડોલરને સર્વ સન્માનિત દેશમાં સંમતિથી લાગુ કરવામાં આવ્યો તો છ જુલાઈ સત્તરસો પંચાવનમાં ડોલરને પોતાના કરન્સી તરીકે અમેરિકાએ સ્વીકાર કર્યો અઢારસો બાણું તો દાદાભાઈ નવરોજી પ્રથમ ભારતીય બ્રિટન સંસદના સદસ્યના રૂપમાં નિમણૂક થયા હતા ઓગણીસો ચુમ્માલીસની વાત કરો તો મહાત્મા ગાંધીજીને રાષ્ટ્રપિતાના નામ પરથી સુભાષચંદ્ર બોઝે પ્રથમવાર સંબોધિત કર્યા હતા ઓગણસાઠની વાત કરો તો વેલોર હોસ્પિટલમાં પ્રથમ વખત સફળતાપૂર્વક ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી બે હજાર પાંચમાં મેક્સિકોમાં માનવનું ચાલીસ હજાર જૂના વર્ષ પદ્મચિ મળી આવ્યા હતા અને સત્તરસો સિત્યાસીની વાત કરો તો પશ્ચિમ બંગાળના શિવપુરમાં ભારતીય વનસ્પતિ ઉદ્યાનની સ્થાપના થઈ હતી તો આથી મહત્વપૂર્ણ ઘટનાઓ જે આપણી એક્ઝામ માટે અગત્યની રહેશે આજના કરંટ અફેરના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધીએ અને કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે હાલમાં અયમન બેન્ઝબોરા બેનાબ રહેમાન કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે તો હાલમાં અયમન બેનાબ બેનાબમાન જે પ્રધાનમંત્રી બન્યા છે તો તે બન્યા છે અલ્જેરિયાના અલ્જેરિયાના પ્રધાનમંત્રી બન્યા છે અયમન બેનાબ રહેમાન હવે અલ્જેરિયાની વાત છે તો અલ્જેરિયાના પ્રધાનમંત્રી બન્યા છે તો અલ્જેરિયા વિશે જે માહિતી છે તે મેળવી લે તો અલ્ઝેરિયાની કેપિટલ છે અલ ઝરાઝ કરન્સીની વાત કરીએ તો કરન્સી છે દિનાર અને પ્રેસિડેન્ટની વાત કરીએ તો હાલમાં પ્રેસિડન્ટ બન્યા છે અબ્દિલ માઝિદ તિવન અને નવા પ્રધાનમંત્રી તો આ જ બન્યા છે ઐમાન બેનાબ રોહમાન આગળો ક્વેશ્ચન જોતાં પહેલાં મિત્રો આ અમારી સોશિયલ મીડિયા લિંક છે અને આનો ઉપયોગ કરીને તમે અમારી સાથે જોડાઈ શકો છો આગળનો ક્વેશ્ચન જોઈએ હાલમાં ક્રિકેટના બધા જ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાવાળી મહિલા ક્રિકેટર કોણ બની છે તો હાલમાં ક્રિકેટના બધા જ ફોર્મેટ એટલે ત્રણ ફોર્મેટ છે ક્રિકેટના અને તેમાં સૌથી વધુ રન બનાવવાળી મહિલા ક્રિકેટર બની છે મિતાલી રાજ મિતાલી રાજ હવે બધા જ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાળી મહિલા ક્રિકેટર બની છે આ ઘણો ક્વેશન જોઈએ હાલમાં કોણે મરૂ સ્થલીકરણને ઘટાડવા માટે અને આજીવિકા પ્રદાન કરવા માટે બોલ્ડ નામની પરિયોજના શરૂ કરી છે તો હાલમાં બોલ્ડ નામની પરિયોજના શરૂ કરી છે જે મરૂ સ્થળિકરણ રનને આગળ વધતું અટકાવવા અને આજીવિકા વધારવા માટે ખાદી ગ્રામ ઉદ્યોગ ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ દ્વારા કરવામાં આવી છે આને અંતર્ગત બિન ઉપજાવ જમીન પર વાસ અને તેને લગતી અગત્ય બીજી એના જેવી વનસ્પતિઓનો રોપ વૃક્ષારોપણ કરીને તેને આજીવિકા પ્રદાન કરવાની યોજના બોલ્ટ પરિયોજનાને અંતર્ગત કરવામાં આવી છે આગળનો ક્વેશ્ચન જોઈએ હાલમાં નાથુરામ ગોડસે ધ ટ્રુ સ્ટોરી ઓફ ગાંધીસ એસેસન નામની પુસ્તક કોણે લખી છે તો હાલમાં નાથુરામ ગોડસે ધ ટ્રુ સ્ટોરી ઓફ ગાંધી ગાંધીસ એસેસન નામની પુસ્તક લખી છે ધવલ કુરકર્ણી દ્વારા લખવામાં આવી છે જે તમે નામ ખાસ ધ્યાન રાખશો પુસ્તકનું નામ પણ અને જેમ ધવલ કુરકર્ણીનું નામ પણ તમે ખાસ ધ્યાન રાખશો પુસ્તક જેમણે લખ્યું છે આગળનો ક્વેશ્ચન જોઈએ હાલમાં રાજ કૌશલનું મૃત્યુ થયું તે કોણ હતા તો હાલમાં રાજ કૌશલનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને તે એક પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા હતા અને ફોર્ટી નાઇન વર્ષની ઉંમરે હાલમાં તેમનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે આગળનો ક્વેશ્ચન જોઈએ હાલમાં કયા રાજ્યની સરકારે પોલીસ કર્મીઓને એક માસના અનિવાર્ય અવકાશ આપવાનો નિર્ણય લીધો છે તો હાલમાં આસામ સરકારે પોલીસ કર્મીઓને એક માસના અનિવાર્ય અવકાશ આપવાનો નિર્ણય લીધો છે હવે અસમની વાત છે તો અસમની જે પણ અગત્યની માહિતી છે તે આપણા એક્ઝામ માટે મહત્વની રહેશે તે જોઈ લે તો અસમની કેપિટલ છે દિસપુર સીએમની વાત કરો તો હેમંતા બિસ્વા શર્મા સીએમ તરીકે કાર્યરત છે ગવર્નરની વાત કરો તો જગદીશ મુખી ગવર્નર તરીકે કાર્યરત છે અસમમાં હાલમાં પર્યટન સંજીવની યોજના શરૂ કરવામાં આવી હતી અર્નુડોય નામની નવી યોજના પણ અસમ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી ધનવંતરી યોજના ધનવંતરી યોજના પણ અસમ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી અને ભારતનો એકમાત્ર ગોલ્ડન વાગ અસમના કાઝીરંગા નેશનલ પાર્કમાં જોવા મળ્યો હતો અસમનો હાલમાં અસમ ખાતે એક દ્રાક્ષ મળી આવે છે તેનું નામ છે લેટિકો દ્રાક્ષ તેને હાલમાં દુબઈમાં નિર્યાત કરવામાં આવ્યું છે અસમના પ્રસિદ્ધ ડાન્સની વાત કરો તો અસમના પ્રસિદ્ધ ડાન્સ છે બિહુ ભગરુંબા ભોરાલ અને ઝુમુર અસમ ખાતે મુખ્યમંત્રી શિશુ સેવા યોજના પણ શરૂ કરવામાં આવી હતી અને હાલમાં અસમ સરકારે પોતાના રાજ્યના પુરસ્કાર આપવાની ઘોષણા કરી છે જેવી રીતે ભારત રત્ન પદ્મશ્રી પદ્મભૂષણ હોય છે તેવી રીતને હવે હવે અસમ સરકાર પોતાના પુરસ્કાર આપશે એવી ઘોષણા અસમ સરકાર દ્વારા કરવામાં આવી છે પૂર્વોત્તરનું ગાયો માટેનું હોસ્પિટલ અસમ ખાતે ખોલવામાં આવ્યું સૌપ્રથમ બ્રહ્મપુત્ર મુક્તા ક્રૂઝ પણ ત્યાં લોન્ચ કરવામાં આવ્યો અને અસમની વાત કરો તો અસમ નેશનલ પાર્કની બાબતમાં હાલમાં ત્રીજા નંબર પર છે તેમાં સાત જેટલા નેશનલ પાર્ક આવેલા છે હવે ત્રીજા નંબર પર છે તો પ્રથમ નંબર પર છે મધ્યપ્રદેશ જેમાં દસ જેટલા નેશનલ પાર્ક છે બીજા નંબર પર છે અંદમાન નિકોબાર તેમાં નવ જેટલા નેશનલ પાર્ક છે અને અસમની વાત કર તો સાત જેટલા નેશનલ પાર્ક અસમ ખાતે આવેલા છે અને આની સાથે અસમ ભારતમાં નેશનલ પાર્કની બાબતમાં ત્રીજા નંબર પર છે હવે ત્રીજા નંબર પર છે તો અસમના જે સાત નેશનલ પાર્ક છે તેના વિશે માહિતી મેળવી લે તો કાઝીરંગા નેશનલ પાર્ક માનસ નેશનલ પાર્ક અમોરી નેશનલ પાર્ક ઓરંગ નેશનલ પાર્ક ડિબ્રુ શેખોવા નેશનલ પાર્ક રાયમોના નેશનલ પાર્ક અને દહિંગ પટકઈ નેશનલ પાર્ક જેમના જેમાંથી રાયમોના અને દહિંગ પટકઈ વાઇલ્ડ વાઇલ્ડલાઇફ સેન્ચુરી હતી તેમને હાલમાં નેશનલ પાર્કમાં અપગ્રેડ કરવામાં આવી છે દુનિયાનું સૌ પ્રથમ જેનેટિકલી મોડિફાઈ રબરનો છોડ અસમ ખાતે લગાવવામાં આવ્યો છે અને આ રબરનો છોડ તૈયાર કરવામાં આવ્યો છે રબર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા તેને બનાવવામાં આવ્યો છે અને તે કેરળ ખાતે ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે તો આટલી માહિતી આપણને અસમ વિશે અગત્યની રહેશે આગળનો ક્વેશ્ચન જોઈએ હાલમાં સર્બિયામાં સિલ્વર લેક ઓપન શતરંજ પુરસ્કાર કોણે જીત્યો છે તો હાલમાં સર્બિયા ખાતે સિલ્વર લેક ઓપન ઓપન શતરંજ ટુર્નામેન્ટ થઈ હતી અને તેમાં પુષ્ક પુરસ્કાર જીત્યો છે નેહાલ સરીન દ્વારા જીતવામાં આવ્યો છે આગળનો ક્વેશ્ચન છે હાલમાં કે એન ભટ્ટાચાર્ય કયા રાજ્યના નવા લોકાયુક્ત બન્યા છે તો હાલમાં કે એન ભટ્ટાચાર્યની વાત કરીએ તો તે લોકાયુક્ત બને છે ત્રિપુરાના ત્રિપુરાના લોકાયુક્ત તરીકે હવે કે એન ભટ્ટાચાર્ય કાર્યરત રહેશે ત્રિપુરાની વાત છે તો ત્રિપુરાની કેપિટલ છે અગરતલ્લા સીએમની વાત કરીએ તો વિપ્લવકુમાર દવે તેના સીએમ તરીકે કાર્યરત છે ને ગવર્નરની વાત કરું તો રમેશ બેઝ જે હાલના ત્રિપુરાના ગવર્નર છે આગળ ઓકેશન જોઈએ હાલમાં ચર્ચામાં રહેલું બગરામ એરબેઝ કયા દેશમાં આવેલું છે તો હાલમાં બગરામ એરબેઝની વાત કરીએ તો તે હાલમાં ચર્ચામાં છે તે આવેલું છે અફઘાનિસ્તાન ખાતે અફઘાનિસ્તાનમાં હાલ હાલમાં મિત્રો અમેરિકા દ્વારા ત્યાંથી સેનાને હટાવી લેવામાં આવી છે અમેરિકા પોતાની સેનાને અફઘાનિસ્તાનમાંથી પરત બોલાવી રહ્યું છે અને તેને અંતર્ગત અમેરિકી સેનાએ બગરામ એરબેઝને પણ છોડી દીધું છે હવે અમેરિકા અફઘાનિસ્તાનની વાત છે તો અફઘાનિસ્તાનની કેપિટલ છે કાબુલ કરન્સીની વાત કરો તો અફઘાન અફઘાની જે અફઘાનિસ્તાનની કરન્સી છે અને પ્રેસિડેન્ટની વાત કરો તો અસરફ ગની જે હાલના અફઘાનિસ્તાનના પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત છે આગળનો ક્વેશન જોઈએ હાલમાં એન એચ એસ સીએલના નવા એમડી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો હાલમાં એન એચ એસ આર સી જેનું ફૂલ ફોર્મ છે નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન ઓફ કોર્પોરેશન લિમિટેડ અને તેના એમડી મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે સતીષ અગ્ર અગ્નિહોત્રીની નિમણૂક કરવામાં આવી છે હવે તે નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડના એમડી તરીકે કાર્યરત રહેશે આગળનો ક્વેશ્ચન જોઈએ હાલમાં કયા સંગઠને દેશમાં ગેરલાભકારી હોસ્પિટલ મોડલ પર એક વ્યાપક અધ્યયન પ્રસિદ્ધ કર્યું છે તો હાલમાં નીતિ આયોગ દ્વારા ગેરલાભકારી હોસ્પિટલો મોડલ પર એક વ્યાપક અધ્યયન પ્રસિદ્ધ કર્યું છે હવે નીતિ આયોગની વાત છે તો નીતિ આયોગનું નીતિનું પૂરું નામ ઘણી એક્ઝામોમાં પૂછાય છે તેનું પૂરું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા સ્થાપનાની વાત કરીએ તો એક જાન્યુઆરી બે હજાર પંદરમાં તેની સ્થાપના થઈ હતી અને હાલના નીતિ આયોગના અધ્યક્ષ છે ભારતના પ્રધાનમંત્રી તરીકે કાર્યરત હોય છે હવે હાલના નીતિ આયોગના અધ્યક્ષ છે માનનીય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપાધ્યક્ષની વાત કરીએ તો નીતિ આયોગના ઉપાધ્યક્ષ છે રાજીવ ગાંધી અને નીતિ આયોગના સીઈઓની વાત કરીએ તો અમિતાભ કાંત સીઈઓ તરીકે કાર્યરત છે મિત્રો અમિતાભ કાંતનો હાલમાં એક વર્ષનો કાર્યકાળ પણ વધારવામાં આવ્યો તો તે આપણે પાછાના વિડીયોમાં કવર કર્યું છે આગળનો ક્વેશ્ચન જોઈએ હાલમાં ડિજિટલ બેન્કિંગ સેવાને વધુ સારી બનાવવા માટે એક્સિસ બેંકે કોની સાથે સમજૂતી કરી છે તો હાલમાં ડિજિટલ ટ્રા ટ્રાન્ઝેક્શન છે તેમાં વધુ સારી સુવિધા પૂરી પાડવા માટે એક્સિસ બેન્કે એમેઝોન વેબ સર્વિસ સાથે સમજૂતી કરી છે એમેઝોન વેબ સર્વિસ હવે એક્સિસ બેન્કની સાથે મળીને ડિજિટલ બેન્કિંગની સેવાને વધુ સારી બનાવવામાં મદદ કરશે હવે એક્સિસ બેન્ક એક્સિસ બેંકે આ સુવિધા લોન્ચ કરી છે તો એક્સિસ બેંકની સ્થાપના થઈ હતી ઓગણીસો ત્રાણુંમાં હેડક્વાર્ટર આવેલું છે મુંબઈ ખાતે અને હાલના એક્સિસ બેન્કના સીઈઓ તરીકે કાર્ય છે અમિતાભ ચૌધરી આગળનો ક્વેશ્ચન જોઈએ હાલમાં કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં એકસો ઓગણપચાસ વર્ષ જૂની દરબાર મૂવ પરંપરા સમાપ્ત કરવામાં આવી છે તો હાલમાં દરબાર મૂવ નામની પરંપરા ચાલતી હતી જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીર ખાતે અને જે એકસો ઓગણપચાસ વર્ષ જૂની હતી તેને હાલમાં સમાપ્ત કરવામાં આવી છે જમ્મુ કાશ્મીર બે બે કેપિટલ છે શ્રીનગર અને જમ્મુ અને આને અંતર્ગત જે પણ વાતાવરણ અને મોસમને અંતર્ગત જે કેપિટલ તેની ટ્રાન્સફર કરવામાં આવે છે અને તેને અંતર્ગત હવે આ પરંપરાને બંધ કરવામાં આવી છે તેને જમ્મુ કાશ્મીર દરબાર મૂવ તરીકે ઓળખવામાં આવે છે હવે જમ્મુ કાશ્મીરની વાત છે તો જમ્મુ કાશ્મીરના લ્યુટિનેટ ગવર્નર છે હાલના મનોજ સિન્હા જમ્મુ કાશ્મીર ખાતે દધીચી નેશનલ પાર્ક આવેલું છે કિસ્તવાડ નેશનલ પાર્ક પણ જમ્મુ કાશ્મીર ખાતે આવેલું છે અને દલ સરોવર અને વુલર સરોવર ત્યાંના મહત્ત્વના સરોવર છે તો હાલમાં દરબાર મૂળ પરંપરા સમાપ્ત કરવામાં આવે છે જમ્મુ કાશ્મીર ખાતે આગળનો ક્વેશ્ચન જોઈએ હાલમાં પ્રસિદ્ધ વૈશ્વિક સાયબર સુરક્ષા સૂચક આંક બે હજાર વીસમાં કોણ પ્રથમ સ્થાન પર રહ્યું છે તો હાલમાં પ્રસિદ્ધ વૈશ્વિક સાયબર સુરક્ષા આંક બે હજાર વીસ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે અને તેમાં પ્રથમ સ્થાન પર રહ્યું છે અમેરિકા તેમાં ભારતનો સ્થાન દસમા નંબર પર છે અને અમેરિકા પ્રથમ સ્થાન પર રહ્યું છે હવે અમેરિકા પ્રથમ સ્થાન પર રહ્યું છે તો અમેરિકાના નવા પ્રેસિડેન્ટ બન્યા છે જો બાઇડન અને જો બાઈડનની બે બુક પ્રસિદ્ધ છે એક છે પ્રોમિસ મી ડેડ અને બીજી છે પ્રોમિસ પ્રોમિસ ટુ કીપ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બન્યા છે કમલા હેરિસ અને અમેરિકાએ હાલમાં ડબ્લ્યુ એચઓથી પણ અલગ થવાની ઘોષણા કરી હતી આગળનો ક્વેશ્ચન જોઈએ હાલમાં કયા રાજ્યમાં મુખ્યમંત્રી શહેરી નિકાય સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવેલ છે તો હાલમાં મુખ્યમંત્રી શહેરી નિકાય સ્વામિત્વ યોજનાની શરૂઆત કરવામાં આવી છે હરિયાણા સરકાર ખા હરિયાણા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે હવે હરિયાણા સરકારની વાત છે તો હરિયાણાની કેપિટલ છે ચંદીગઢ સીએમ તરીકે મનોહરલાલ ખટ્ટર કાર્યરત છે અને ગવર્નરની વાત કરતા સત્યદેવ નારાયણ આર્ય હાલના હરિયાણાના ગવર્નર તરીકે કાર્યરત છે ગ ગ્રામ દર્શન પ્લેટફોર્મ હરિયાણા ખાતે બનાવવામાં આવ્યું હતું અને હવાઈ ટેક્સી સેવાની શરૂઆત પણ હરિયાણા સરકાર દ્વારા કરવામાં આવે છે મારું પાણી મારી વિરાસત યોજના પણ હરિયાણામાં શરૂ કરવામાં આવી હતી અને સબ ટ્રોપિકલ ફ્રૂટ એક્સપોનું આયોજન પણ હરિયાણા દ્વારા કરવામાં આવ્યું હતું હરિયાણાના મહત્વના નેશનલ પાર્કની વાત કરીએ તો હરિયાણામાં કાલેશ્વર નેશનલ પાર્ક આવેલું છે અને સુલતાનપુર નેશનલ પાર્ક આવેલું છે અને હરિયાણામાં ખોલી રેતન વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી વીર શિકારગઢ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી નાહાર વાઇલ્ડલાઇફ સેન્ચુરી ચીલચીલા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી વાઇલ્ડ લાઇફ સેન્ચુરી જે હરિયાણાની વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે તો આટલી માહિતી આપણને હરિયાણા વિશે મળી રહે છે ક્વેશ્ચન્સ ઓફ ધ ડેની વાત કરીએ તો આજનો તમારા માટેનો ક્વેશ્ચન છે ભારતના બંધારણનો અનુચ્છેદ બસો ચુમ્માલીસ એકમાં કોનો વહીવટનું વર્ણન કરે છે અને આ તમારા ઓપ્શન છે તમે તેનો આન્સર કમેન્ટ બોક્સમાં જણાવી શકો જણાવી શકો છો આશા રોકું છું કે તમે કમેન્ટ બોક્સમાં આન્સર જણાવશો તો હા તો આજનો કરંટ અફેરનો વિડીયો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો અને તમે અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી શકો છો જય હિન્દ વંદે માત્ર